આજનો દિન મહિમા, આજની તારીખ 1 એપ્રિલ, શ્રી મેરુબા ગઢવીની પુણ્યતિથિ. સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોક સાહિત્યના સંસ્કારનું સિંચન કરનાર મેરુભા ગઢવીનો જન્મ ઈસવીસન 1906ના રોજ થયો હતો. પિતાની વાર્તાકથની મુગ્ધ ભાવે માણતા મેરુભા લોક સાહિત્યના રંગે રંગાઈ ગયા. કવિકાગ, મેઘાણી અને મેરુભાનું મિલન થયું. પોતાની મીઠી હલકથી કાગવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન હતું, વેધકતા હતી, દર્દ હતું. તેમના કંઠની ભવ્ય બુલંદી આસપાસ બેઠેલાઓને સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઈ નવી જ ભૂમિકા પર લઈ જતી. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે ગુજરાતમાં ભમતા રહી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવો જલતો રાખ્યો. તેઓ માત્ર લોક સાહિત્યના આરાધક અને ગાયક જ ન હતા, પણ દીર્ઘદ્રષ્ટા અને સમાજ સુધારક પણ હતા. હરિજનો અને નબળા વર્ગોને માટે વસાહત બંધાવી દ્વારકા મઠના જગતગુરુ શંકરાચાર્યજીએ તેમને કવિરત્નનો ઇલકાબ એનાયત કરી તેમની કદર કરી છે. ઉત્તરાવસ્થામાં ભક્તિના રંગે રંગાઈને તમામ વૃત્તિઓમાં નિવૃત્તિ લીધી. તારીખ 1 એપ્રિલ 1977ના રોજ એમનો જીવનદીપ બુજાઈ ગયો. વિશ્વની મહાજ્યોતમાં કંઠ કહેણીના મશાલચી એવા લાડલા લોકગાયક મેરુભા ગઢવીની જીવનજ્યોત વિલીન થઈ ગઈ. તેમણે કરેલી લોક સાહિત્ય સેવાઓને ગુજરાત વિસરી શકશે નહીં. મેરુભા ઊંચો મેરથી છપાવે બળચિત, ભજન બહુવિધ ભાવથી ગાવે આછા ગીત.